હિરલ્સ કિચન બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે રવિવાર અને પૂનમ છે, તો આજે નિવેદ કરવા છે મારે. તો નિવેદની તૈયારી બતાડીશ અને ગોળણીઓ પણ જમાડવાની છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અહીંયા બટાટા બફાઈ રહ્યા છે, અહીંયા નિવેદ અડધા થઈ ગયા છે, અડધા થઈ રહ્યા છે. ચણા પણ બફાઈ ગયા છે. આ ખીર એકદમ તૈયાર છે ગળણી માટેની. એકદમ મસ્ત ડ્રાયફ્રૂટ નાખી દઈએ આપણે. એકદમ કેસર ડ્રાયફ્રૂટવાળી ખીર એકદમ રેડી છે. નિવેદ થઈ ગયા છે, માતાજીને તરી પણ દીધા છે. હવે ગળણીની તૈયારી કરશી. અહીંયા મસ્ત કલર કલરના પાપડ તલાઈ રહ્યા છે. તો ચણાનું શાક અને બટેટાનું શાક પણ બની ગયું છે, હું બતાડું તમને. પહેલાં આ પાપડ તળી લઈએ. કલર કલરના મસ્ત અમે સાપુતારાથી લઈ આવેલા, બહુ મસ્ત આવે છે આ પાપડ. તો એકદમ મસ્ત પાપડ તળી લેશું. પહેલાં લોટ બંધાઈ ગયો છે પૂરીનો, એકદમ સરસ રીતે પાપડ તળી લઈએ. હું તમને બતાડું. અહીંયા પૂરીનો લોટ બંધાઈ ગયો છે, અહીંયા ચણાનું શાક રેડી, અહીંયા બટેટાનું શાક બાફેલા રેડી છે, અને અહીંયા ખીર પણ એકદમ મસ્ત કેસર ડ્રાયફ્રૂટથી ભરપૂર રેડી છે, અને અહીંયા ગોળણીને પગ ધોવાનું પણ એકદમ રેડી છે. એક ચોખ્ખું પાણી અને એક ગુલાબ દૂધ અને પાણી લીધું છે મિશ્રણ, એનાથી પગ ધોશું. તો આ પણ એકદમ રેડી છે. સો ગાઈઝ, આની અંદર એક 10 રૂપિયાની નોટ છે, પછી એક ચાંદલાનું પેકેટ છે, પછી એક ઇયરિંગ્સ છે, નેલ પેન્ટ છે, એક રબર બેન્ડ છે, એક 1 રૂપિયાવાળો સિક્કો છે અને એક હેર બેન્ડ છે. સેમ આ બધામાં પણ એવું જ છે. ચોકલેટ લેવા માટે ભાઈ ગયો છે. આ બધી વસ્તુ આની અંદર લાવી છે. અહીંયા ઇતાત પૂરી તળી ગયો છે, પૂરી બની ગઈ છે, ખાલી તળવાની બાકી હતી. તો હવે ભાઈ બેન બે પૂરી તળશે. એકદમ સરસ રીતે બનાવી દીધી છે. હવે હું બધા ગોળીના પગ ધોઈ લઉં.
બધી ગોળીઓ જમી રહી છે, સરસ મજાની ઢીંગલીઓ નાની નાની. તો આજે છોકરીઓને ગોળીને જમાડી તમે જોયું. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે ફટાફટ મારો વિડીયો અને મારી રેસીપી તમારા સુધી પહોંચી જાય. વિડીયો નાનો છે પણ એકદમ મજાનો છે. બધા જોજો, બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. મળશું બીજા વિડીયો સાથે.